थानेरा तालुकाना रविगामे बनेला चकचारी हत्या केसना 6 લોકો સામે થાનેરા પોલીસ મથકમાં જ હત્યાની ફરિયાદ દાખલ થઈ હતી। થાનેરા તાલુકાના રવિગામે દલિત સમાજના યુવકની હત્યા કરી તેના મૃતદેહને ગામના ચોરાયા પર ફેંકી દેવામાં આવ્યો હતો। આ મામલે મૃતકના ભાઈએ રવિગામના 6 જેટલા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી। આ મામલે થાનેરા પોલીસે ગણતરીના કલાકોમાં 5 જેટલા આરોપીની અટકાયત કરી હતી। અત્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોલીસ મથકમાં લાવવામાં આવતા તમામ આરોપીના કોરોના સેમ્પલ લેવામાં આવે છે। તે પ્રમાણે આ હત્યાના આરોપીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાંથી 4 જણાના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે। જે 4 આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાં રવિગામના 23 વર્ષીય ગૌતમ જયદેવ, 32 વર્ષીય કીર્તિ મોહન, 38 વર્ષીય રામભાઈ કપૂરજી અને 39 વર્ષીય હંસરાજ ચમનાજીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। આ મામલે થાનેરા આરોગ્ય વિભાગ દ્વારા આ 4 શખ્સોની આરોગ્ય તપાસણી હાથ ધરી અને તેમના સંપર્કમાં આવેલા પોલીસ કર્મી તેમજ અન્ય વ્યક્તિના નામો જાણી તમામને કોરોના વાયરસ બાબતેની ગાઈડલાઈન પ્રમાણે રહેવા માટે તાકીદ કરાયા છે। થાનેરા આરોગ્ય વિભાગના અર્બન વિભાગના મેડિકલ ઓફિસર અતુલભાઈ પુરોહિતે વધુ માહિતી આપી હતી। હાલમાં જે રવિગામમાં બનાવ બન્યો તો એ 4 આરોપીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, એ પોઝિટિવ આવ્યા છે અને 4નું કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ અહીં કરી લેવામાં આવ્યું છે પોલીસ સ્ટેશન ખાતે અને હવે તેમને કોવિડ કેર સેન્ટર રામચંદ્ર સ્વરાજ હોસ્પિટલમાં તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે। કોઈને કોઈ સિમ્પટમ નથી તેથી તેમને ત્યાં આઇસોલેશનમાં રાખવામાં આવશે અને બાકીનું સેકન્ડરી કોન્ટેક્ટ અને કન્ટેનમેન્ટ ઝોન એ રવિગામમાં આગળનું કરવામાં આવશે। પોલીસકર્મીઓમાં પણ 38 જેટલા પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટાફ પણ સંપર્કમાં આવેલા છે, તેમને પણ આવરી લેવામાં આવ્યા છે અને તમામને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં આવરી લઈ અને હવે નેક્સ્ટ એમને જે તે ઉકાળા અને આર્સેનિક ટેબ્લેટને પહોંચાડવામાં આવશે।